ધોરણ 5 વિષય છે આસપાસ, તેમાં આપણે સમજતા હતા પ્રકરણ 13 પહાડી રહેઠાણ, જે લોનર અને ગૌરવની આપણે વાત કરતા હતા તેની બાઇકની. તો હવે આપણે જોઈએ કે દુનિયાની ઊંચાઈ રહેઠાણ. તો હવે ગૌરવ છે કે જે દુનિયાની ઊંચાઈ પર જે આવેલું છે રહેવા માટેનું સ્થળ ત્યાં પહોંચે છે. હવે હું ખૂબ જ ઊંચાઈ ચઢવાનો સમય હતો, લોનર માટે બહુ મુશ્કેલ સમય હતો. હવે ખૂબ જ ઊંચાઈ ચઢવાનું હતું અને ત્યાં લોનર એટલે કે તેની ગાડી છે તે વ્યવસ્થિત રીતે ચડી શકે તેમ ન હતી, તેના માટે થોડીક મુશ્કેલી હતી. કારણ કે રસ્તાઓ બાંકા ચૂકા, સાંકડા અને પથરા હતા. રસ્તાઓ કેવા હતા? સાંકડા હતા અને વાંકા ચૂકા અને ખૂબ જ પથ્થરવાળા હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા, અમુક જગ્યાએ તો રસ્તો હતો જ નહીં. એટલા માટે તેની બાઇક છે ગૌરવની, જે લોનર છે, તેને મુશ્કેલી સર્જાય તેવું હતું. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. ક્યાંના મેદાનોમાંથી? ચાંગથાંગના જે પથરાળ મેદાનો હતા, વિસ્તાર હતો, તેમાંથી તે જતો હોય છે. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 500 મીટર ઊંચાઈએ હતી. આ જગ્યા છે ચાંગથાંગ, તે કેટલા મીટર ઊંચાઈ હતી? દરિયાની સપાટીથી 500 મીટરની ઊંચાઈ આવેલી હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. આ જગ્યા છે તે એકદમ ઊંચી હતી કારણ કે ત્યાં શ્વાસ પણ વ્યવસ્થિત રીતે લઈ શકાતો ન હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. તેને શું થતું હતું? માથું દુખવા લાગેલું હતું અને શરીર પણ કમજોર લાગતું હતું. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ કારણ કે જેમ જેમ ઊંચાઈએ આપણે જતા છીએ તેમ તેમ ઓક્સિજન છે તે ઘટવા લાગે છે, એટલે તેને પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પરંતુ જેમ જેમ તે આગળ ને આગળ ઊંચાઈએ ચાલવા લાગ્યો તેમ તેમ તેને આદત પડવા લાગી. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહીએ છીએ, એક પણ માણસ નજરે પડતો ન હતો. ઘણા બધા દિવસો આ જગ્યામાં વિતાવે છે કે જે જગ્યામાં કોઈ પણ માણસ તેને દેખાતો નથી. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા, પેટ્રોલ પંપ પણ ન હતો અને કોઈ મિકેનિક પણ હતું નહીં. ટૂંકમાં કોઈ પણ માણસ ત્યાં દેખાતું જ ન હતું. ફક્ત શું દેખાતું હતું? ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુના સુંદર તળાવો હતા. ત્યાં આકાશ દેખાતું હતું અને તળાવો જ દેખાતા હતા, બીજું કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી ત્યાં દેખાતું ન હતું. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. ઘણા દિવસો અને રાત્રિઓ ત્યાં લોનર અને તેની બાઇક ગૌરવ અને લોનર વિતાવે છે. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. તે પછી ધીમે ધીમે ગૌરવ આગળ ને આગળ ફરતો હોય છે. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. અચાનક એક દિવસ તે શું જોવે છે? લીલા ઘાસથી છવાયેલી એક જમીન જુએ છે. ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. ત્યાં શું ચરતું હતું? ઘેટા અને બકરા હતા અને થોડી દૂર કેટલાક તંબુ પણ હતા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે? તંબુ જોયે છે, ઘેટા બકરા જોયે છે, તો તેને આશ્ચર્ય થાય છે કે આ જગ્યાએ તો કોઈ હતું નહીં, તો ત્યાં કોણ રહેતું હશે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે? આવા બધા વિચાર છે તે ગૌરવના મનમાં થવા લાગે છે. હવે છે ચાંગબા. ચાંગબા તે એક પ્રકારની જાતિ છે. ત્યાં હું નામગ્યાલને મળ્યું. હવે નામગ્યાલ નામનો વ્યક્તિ હોય છે, તેને ગૌરવ છે તે મળે છે અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું. ચાંગપા છે તે એક જાતિનું નામ છે. તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપાની જાતિ છે તે કઈ જગ્યાએ રહે છે? પર્વતોમાં રહે છે અને તેમાં કેટલા લોકો રહે છે? 5000 લોકો. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા જ રહે છે. કોની સાથે ફરતા હોય છે? તેના ઘેટા અને બકરા સાથે જ આ લોકો છે તે ફરતા હોય છે. પછી કે તેમના દ્વારા જ તેઓ દૂધ, માંસ, તંબુ બનાવવાના ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન પણ મેળવે છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ તેના ઘેટા બકરાઓ છે તે સાથે લઈને ફરતા હોય છે. તેમાંથી તે તંબુ બનાવવા માટેનું ચામડામાંથી ઊન ને બધું છે તે ઘેટા બકરામાંથી તે મેળવે છે. સ્વેટર છે, પછી ચામડું છે, તંબુ છે, માંસ, દૂધ, આ બધું તે ઘેટા બકરા પાસેથી જ મેળવે છે. તેઓના ઘેટા જ તેમનો ખજાનો છે. તેમના જે પૈસા છે, ટૂંકમાં તેનું જે ધન છે તે કોણ છે? તેના ઘેટા. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે.
જેની પાસે વધારે ઘેટા હોય તે વધારે ટૂંકમાં આપણે કહીએ પૈસાવાળા, તે એવા પૈસાવાળા કહી શકાય. ટૂંકમાં જે ઘેટા બકરા છે તે જ તેનું ધન છે. આ ખાસ બકરીઓમાંથી તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. હવે દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? પશ્મિના. જે કેમાંથી મળે છે? આ ઘેટા બકરીઓમાંથી. ચાંગબા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. તેની બકરીઓમાંથી પશ્મિના નામનું ઊન છે તે મેળવે છે. એટલે તે ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ છે તે બકરીઓને લઈ જાય છે, કે જેના કારણે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં બકરીઓના વાળ છે તે વધુ લાંબા અને સુવાળા હોય. જેમ જેમ જગ્યા ઊંચી અને ઠંડી હોય છે તે પ્રમાણે જ બકરીઓના વાળ છે તે એકદમ મજબૂત હોય છે, લાંબા હોય છે અને સુવાળા હોય છે, એટલે કે ઊન બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ છે તેમનું જીવન અને જીવનશૈલી છે. કારણ કે બકરીઓમાંથી તે પશ્મિના ઊન મેળવે છે એટલા માટે જ તેઓ આવી બધી પ્રકારની મુશ્કેલીઓ સહન કરે છે. કારણ કે તેમનું મુખ્ય જીવન છે કે ઘેટા બકરીઓમાંથી ઊન મેળવી અને તેનું વેચાણ કરવું. હું મારી મોટરસાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો. હવે ગૌરવ છે તે કહે છે કે મારી મોટરસાયકલ ઉપર તો હું વધારે પ્રમાણમાં વસ્તુઓ લઈ જઈ શકતો ન હતો, ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જઈ શકતો હતો. પરંતુ ચાંગબા છે તે તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે. હવે ચાંગબા છે તે પોતાની વસ્તુઓ કોના પર લઈ જાય છે? ઘોડા અને યાક ઉપર તેમની બધી વસ્તુઓ લઈ જાય છે. તેમને બધું સમયતા ફક્ત કેટલી કલાક લાગે છે? 1.5 કલાક લાગે છે. અને વધુ સામાન પેક કરીને તે આગળ પણ વધવા લાગે છે. થોડા સમયમાં તેઓ જગ્યા પણ પસંદ કરી લે છે. આ ચાંગવા જાતિ છે તે થોડા ટાઈમમાં તો જગ્યા પસંદ પણ કરી લે છે, તંબુ બાંધી લે છે અને વસ્તુઓ ગોઠવી અને પોતાનું ઘર પણ તૈયાર કરી દે છે. પછી કે નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ ગયો. નામગ્યાલ જે વ્યક્તિને મળેલો હતો ગોરો, તેના શંકુ આકારના જે તંબુ બાંધેલું હતું તેમાં લઈ જાય છે અને કહે છે કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે, હું તમારું સ્વાગત મારા ઘરમાં કરું છું. તેઓ તેમના તંબુને શું કહે છે? રેબો. શું કહે છે? રેબો. યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. આ પોતાનું તંબુ છે તે કઈ રીતે બનાવે છે તેની વાત કરે છે, કે જે યાક સાથે રાખે છે તેના વાળ હોય છે તેને વણી નાખે છે અને તેની પટ્ટીઓ બનાવે છે. તે પટ્ટીઓ ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે, જે તેઓને હવાથી રક્ષણ આપે છે. યાકના વાળની પટ્ટીઓ છે તે ખૂબ જ ગરમ હોય છે, જેથી તે ઠંડીથી રક્ષણ મેળવી શકે છે, હવાથી રક્ષણ આપે છે. મેં જોયું કે તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. કેટલી લાકડીઓ સાથે? 9 લાકડીઓ સાથે. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી હતી અને આ લાકડીઓ છે તે ઊંડી ખોદવામાં આવેલી હતી અને તેની સાથે પટ્ટીઓ બાંધી દીધી હતી. પછી તંબુ છે તે જમીનથી થોડી ઉપર બાંધી તેની આજુબાજુ બાંધવામાં આવ્યો. આ પ્રમાણે તેઓ યાકના વાળથી તંબુની રચના કરે છે અને તે તંબુમાં તેઓ રહે છે. હવે છે વિશ્વવિખ્યાત પશ્મિના. જે આપણે ઊનની વાત કરેલી હતી કે બકરીઓમાંથી ઊન મળે છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શાલ દોરેલી છે, જે આપણે ઓઢીએ છીએ, જે બજારમાં વેચવા માટે આવે છે, તો તે આ પશ્મિના ઊનમાંથી બનાવેલી છે. એવું મને છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. આપણે 6 સ્વેટર પહેરીએ તો જેટલી ગરમ હૂંફ આપણને મળે તેટલી હૂંફ આ એક શાલ ઓઢવાથી મળે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. આ શાલ કેવી હોય છે? જાડી હોતી નથી પરંતુ કેવી હોય છે? ખૂબ જ પાતળી હોય છે પરંતુ ગરમ હોય છે, એટલે કે હૂંફાળી હોય છે, ગરમી આપે તેવી હોય છે. જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. જે બકરીઓ છે તેમાંથી આ પશ્મિના ઊન મેળવવામાં આવે છે. શિયાળામાં અહીં તાપમાન 0 સેલ્સિયસથી 40 સેલ્સિયસ કરતાં નીચો જતો રહે છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે, જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. હવે બકરી હોય છે તેના શરીર પર જે વાળ હોય છે, જેનું થર હોય છે, તે ખૂબ જ ગરમ હોય છે, એટલે કે બકરીઓને ઠંડીથી રક્ષણ આપે છે આ વાળ. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે, એટલે કે ઉનાળામાં આ વાળ છે તે ખેરી નાખે છે અને આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારું 1 વાળ થાય. કેવા વાળ છે? કે આપણું 1 વાળ અને તેના 6 વાળ એટલા સાવ નાજુક હોય છે. એટલે કે જે આ શાલને સ્વેટરને બનાવવામાં આ પશ્મિના ઊન છે તે મદદરૂપ થાય છે, એટલે કે આ બકરીઓના વાળ છે તે મદદરૂપ થાય છે.
બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. હવે આ વાળ એટલા મુલાયમ છે કે જે મશીનમાં પણ વણી શકાતા નથી, એટલે કે કશ્મીરના લોકો છે જે વણાટકામ કરતા હોય છે, આવું જે બધું ઊનની વસ્તુઓનું ગૂંથણકામ કરતા હોય છે, તેઓ આ શાલ છે તે હાથેથી બનાવે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે. 250 કલાક વણાટ કરે, હાથવણાટ કરે, ત્યાર પછી એક સાવ સાદી સિમ્પલ શાલ બને છે. તો અનુમાન કયો છે કે ભરત ગૂંથણ સાથેને એક શાલ બનાવતા કેટલો સમય લાગે? તો આ ભરત ગૂંથણ વાળી અલગ અલગ ડિઝાઇનોવાળી શાલ બનાવી તો ઘણો બધો સમય લાગે, કારણ કે સાદી શાલ બનાવવામાં પણ 250 કલાક લાગે છે, તો એમાં પણ વધુ વાર લાગે. હવે છે કે જેવો અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાય કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. હવે તંબુમાં જાય છે તો તેને સમજાય છે કે પોતે તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મમ્મીના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તેના તંબુને શું કહે છે? રેબો. તો તે જોયે છે કે તેનો તંબુ સાવ નાનકડો ન હતો, પરંતુ તેનો જે મુંબઈમાં ઘરો રહેતો હતો તેનો ફ્લેટ હતો, તેનો જે રૂમ હતો તેટલો જ મોટો હોય છે આનો તંબુ, એટલે કે રેબો. તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં હતો. કેવી રીતે હતો? કે લાકડાના સ્તંભ દ્વારા વચ્ચેથી ઊંચો હતો. ત્યાંના ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. ટૂંકમાં મોટું ઘર પ્રકારનો તેનો તંબુ હતો. ચૂલાનો ઉપયોગ કરે તો ધુમાડો પણ અલગ જગ્યાએથી જઈ શકતો હતો. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટો હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. નામગ્યાલ છે તે કહે છે કે આ તંબુની જે બનાવટ છે, આ જે તંબુ અમે બનાવેલો છે તે કેટલા વર્ષ જૂનો છે? હજારો વર્ષ જૂનો છે અને ઠંડીમાં ખૂબ જ અમને રક્ષણ આપે છે. ઠંડી પણ કેવી? શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં ઘણું નીચું જાય છે. હવા 70 કિલોમીટરની કલાક ઝડપે પવન ફૂંકે છે. અનુમાન કહો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી એક કલાકમાં કેટલા દૂર પહોંચી જશો? તો આપણે અનુમાન કહ્યું છે કે આપણે આટલી ઝડપે જતા હોય બસમાં તો કેટલી કલાકમાં દૂર પહોંચી શકીએ? તો રેબો છે નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપા તેને લેખા કહે છે. તેનું જે આ તંબુ છે જે તેને રેબો કહે છે, તેની નજીક ઘેટા બકરા રાખવા માટેનું પણ ઘેટા બકરાનું પણ અલગ ઘર હોય છે. તેને શું કહે છે આ લોકો? લેખા. લેખાની દિવાલો છે તે શેની બનેલી હોય છે? લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે અને દરેક પરિવાર તેમના અલગ અલગ પ્રાણીઓ પર ખાસ પ્રકારના છેને બનાવે છે કે જેના કારણે તેઓ પોતાના પ્રાણીઓને ઓળખી શકે. અને સ્ત્રીઓ અને યુવાન સ્ત્રીઓ છે તે પ્રાણીઓ ગણે છે અને પછી તે લેખાને બહાર લાવે છે. ત્યાં પછીનું આપણે નેક્સ્ટ વીકમાં સમજીશું.